નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી આ સેવક એજ્યુકેશન ચેનલમાં આજે આપણે પાંચમો ભાગ જોવા જઈ રહ્યા છીએ એકથી ચાર ભાગ કે જેની તે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપી છે અવશ્ય એ ભાગ પણ તમે જુઓ આ ભાગની અંદર આપણે જોવાના છીએ કે આ જે વિવિધ જાતિઓ વિવિધ પ્રજા જે ભારતમાં આવી તેના વિશે પરિચય મેળવવાના છીએ બીજી વસ્તુ કે જે આ પ્રાચીન પ્રજા જે ભારતમાં આવી તેનું ભારતીયકરણ કઈ રીતે થયું એના વિશે માહિતી મેળવશું આપણા વારસાનું જતન અને આપણી બંધારણીય ફરજો જેવી ઘણી બધી બાબતો આ વિડીયોમાં આપણે ચર્ચાઓ કરીશું સૌ પ્રથમ શરૂ કરીએ આજનો પહેલો સવાલ કે દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો કહેવાય છે મિત્રો કે આ દ્રવિડ સંસ્કૃતિ કે દ્રવિડ લોકો મૂળ ભારતના વતની હતા અરે સિંધુ સંસ્કૃતિના સર્જકો પાષાણ યુગની સંસ્કૃતિના જો કોઈ સીધા જ વારસદાર હોય તો એ હતા દ્રવિડ સંસ્કૃતિના લોકો જેમણે માતૃરૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવજીની પૂજાની સમજ આપી પ્રકૃતિ પૂજા પ્રાણીઓની પૂજા અરે ધૂપ દીપ અને આરતી વડે પૂજા કરવાની જો પ્રથા કોઈ વિકસાવી હોય તો એ હતા દ્રવિડ સંસ્કૃતિના લોકો કે જેમના કુટુંબમાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી એટલે કે આજે આપણા ઘરમાં પિતાનું સ્થાન સર્વસ્વ હોય છે કુટુંબના મોભી પિતા કહેવાય છે એવી જ રીતે એ સમયના લોકો માતૃ હતા એટલે કે માતાનું સ્થાન કુટુંબમાં સર્વસ્વ કહેવાતું તે લોકો આકાશી ગ્રહો હોડી તરાપા કાતવું વણવું રંગવું ઘણી બધી ઘણી બધી જાણકારી મેળવતા જ્યારે ઉત્તર ભારતમાં આર્યોનું આગમન થયું એટલે આ દ્રવિડ ભારત દ્રવિડ લોકો એ દક્ષિણ ભારતમાં આવીને વસવાટ કર્યા આજે પણ દ્રવિડ કુળની ઘણી બધી જાતિઓ જોવા મળે છે તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે જે ભાષા બોલતો છે વગેરે જે ભાષા બોલે છે એ બધા જ આજે દ્રવિડો કહેવાય છે અને જાણવા જેવી બાબત તો એ છે કે બધા જ લોકો આજે પણ દક્ષિણ ભારતમાં વસે છે આ છે આપણી દ્રવિડ સંસ્કૃતિ અતિ પ્રાચીન અને મૂળ ભારતના લોકો ત્યાર પછીનો સવાલ છે કે પ્રાચીન પ્રજા તરીકે કિરાત પ્રજાનો પરિચય આપો જેને બીજું નામ પણ કહેવાય મોંગેલોડી જોઈએ એનો પરિચય કહેવાય છે કે આ પ્રજા ઉત્તર પશ્ચિમમાં ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં આવી આસામ સિક્કિમ ભૂટાન પૂર્વ બંગાળ વગેરે જગ્યાએ વસવાટ કર્યો અને સમય જતાં એનું ભારતીયકરણ કરવામાં આવ્યું પીળો વર્ણ ચપટો ચહેરો ઉપસેલા ગાલ બદામી કલરની આંખો અને બદામી રંગ બદામી આકારની આંખો અને ચપટું નાક વગેરેની શારીરિક વિશેષતાઓ જોવા મળે છે અને મોંગેલોઈડ લોકો કે જે પીળા કલ પીળો વર્ણ ધરાવતા એટલા માટે એનું નામ પડ્યું કિરાત પ્રજા કેવો વર્ણ પીળો વર્ણ એટલા માટે શું નામ પડ્યું કિરાત પ્રજા આ યાદ રાખજો અવશ્ય ત્યાર પછીનો સવાલ છે કે પ્રાચીન પ્રજા તરીકે જે નિષાદ પ્રજા છે કે જે ઓસ્ટ્રેલોડ પ્રજા છે એમનો પરિચય આપો તો જોઈએ કે આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી છે અગ્નિ અગ્નિ એટલે એ દિશાનું નામ છે ખાસ યાદ રાખજો અગ્નિ એટલે દિશાનું નામ અગ્નિ એશિયામાંથી આવેલી છે આ લોકોની પણ ઘણી બધી શારીરિક વિશેષતાઓ છે શ્યામ રંગ લાંબુ અને પહોળું માથું ટૂંકું કદ ચપટું ના વગેરે જેવી એની શારીરિક વિશેષતા છે અને જ્યારે ભારતમાં જે આવેલા આર્યો છે છે તે આ ઓસ્ટ્રેલિયડ પ્રજાને નિષાદ પ્રજા કહેતા કોણ કહેતા તો કે ભારતમાં આવેલા આર્યો શું કહેતા નિષાદ પ્રજા કોને ઓસ્ટ્રેલિયડ પ્રજાને ખાસ યાદ રાખજો આજે પણ ભારતની કોલ અને મુંડા જાતિમાં અરે અસમની ખાસી પ્રજામાં નિકોબાર અને બ્રહ્મદેશ કે જે હાલનું મ્યાનમાર છે ત્યાં એ બધી જાતિઓમાં આ પ્રકારની વિશેષતા ધરાવતા આ પ્રકારના લક્ષણો ધરાવતા ઘણા બધા લોકો આજે આપણને જોવા મળે છે ઘણી બધી એમની વિશેષતાઓ હતી માટીના વાસણો બનાવવા અરે ખેતી કામ કરવું સુતરાવ કાપડનું કામ કરવું ઘણા બધા એવા કૌશલ્ય જાણતા અને કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા આ હતા આપણી નિષાદ પ્રજા અવશ્ય પૂછાઈ શકે એક્ઝામમાં અવશ્ય તમારે યાદ રાખવાનો છે આ સવાલ પછીનો સવાલ છે કે પ્રાચીન પ્રજા તરીકે આર્યો નેગ્રિટો પ્રજાનો પરિચય આપો એવું માનવામાં આવે છે કે તેઓ આર્યો સંસ્કૃત આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ છે કે જે પ્રાચીન કાળથી હિન્દુઓ આર્ય કહેવાતા પ્રાચીન કાળમાં હિન્દુઓને આર્ય કહેવાતા અને આ આર્ય સંસ્કૃતિના જો કોઈ નિર્માતા હોય તો એ નેગ્રિટો પ્રજા છે એટલે કે આર્ય પ્રજા છે તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતાં ખૂબ વિકસિત હતા એ લોકોના સમયમાં અન્ય જાતિની પ્રજા કરતાં આ જાતિના લોકો ખૂબ વિકસિત હતા કે જેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના જે ઉમદા તત્વો જે સારા તત્વો અપનાવ્યા અને એક નવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું જેને કહેવાય છે સમન્વયકારી સંસ્કૃતિ કે જે આ આર્ય પ્રજા કે જે પ્રકૃતિ પ્રેમી ખૂબ હતા કે જેને નદીઓ વૃક્ષો પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા અને તેમને દેવી રૂપ માનતા અને કહેવાય છે એ જે પ્રકૃતિના તત્વો હતા એમની સ્તુતિઓ રચતા અરે એ સ્તુતિઓનું ગાન કરતા અને આગળ જતા આ બધી જ સ્તુતિઓ ભેગી થઈ અને ભારતમાં યજ્ઞ યાગદિક જે ધાર્મિક ક્રિયાઓ છે એ પણ શરૂ કરવામાં આવી કે જેનો સંપૂર્ણ ફાળો આર્યપ્રજાને જાય છે અને આ આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશ એને કહેવાય છે આર્યવ્રત શું કહેવાય છે આર્યવ્રત એટલે ભારતનું નામ પણ છે આર્યવ્રત કહેવાય છે કે આર્ય શરૂઆતમાં ભારતની વાયવ્ય દિશામાં રહેતા વાયવ્ય ભારતમાં રહેતા અને એ વાયવ્ય ભારતમાં કે જે સાત મોટી નદી વહેતી એટલા માટે એનું નામ પડ્યું સપ્ત સિંધુ શું નામ પડ્યું અને આર્ય આર્ય સંસ્કૃતિના રાજા કે જેનું નામ હતું ભરત અથવા તો ભરત જાતિના કોઈ નામ ઉપરથી આપણા દેશનું નામ પાડવામાં આવ્યું ભરત ભૂમિ ભરતખંડ ભારત વર્ષ અને આજે આપણે એને કહીએ છીએ ભારત હિન્દુસ્તાન અને આજે આપણે ભારત માતાનું પણ બિરુદ મેળવ્યા છીએ

અને આજે ગુજરાત સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર બંગાળ ઓરિસ્સા વગેરે જેવા પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો ત્યારબાદનો સવાલ છે કે પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કઈ રીતે કરવામાં આવ્યું એના વિશે જણાવો તો સૌ પ્રથમ જોઈએ કે ભારતમાં જે કોઈ વિવિધ જાતની પ્રજા આવી પોતાની આગવી સંસ્કૃતિ પોતાના આગવી વિશિષ્ટ તત્વો લાવી અને એ બધા જ તત્વોનું એક સમન્વય થયું અને એક નવી સંસ્કૃતિનું સર્જન થયું જેનું નામ છે સમન્વય સંસ્કૃતિ અને સમયાંતરે આવેલી આ બધી જ ભારતીય પ્રજાની જાતિઓ વચ્ચે એકબીજામાં લગ્ન સંબંધો જોડાતા ગયા અને આ જે પ્રજાનું સમિશ્રણ થતું ગયું બધાની પોતાની એક આગવી રહેણી કેણી અનેક ભાષાઓ અનેક વિચારો અનેક ધાર્મિક માન્યતાઓ કે જેમનો સમન્વય થયો અને આમ પ્રાચીન કાળથી જ આપણા દેશમાં એક નવી સંસ્કૃતિનું નિર્માણ થયું વાલા મિત્રો કે જેનું નામ છે સમન્વયકારી સંસ્કૃતિ સમન્વય એટલે બધી જ સંસ્કૃતિઓનું મિશ્રણ અને એક નવી જ સંસ્કૃતિ જેને કહેવાય છે સમન્વયકારી સંસ્કૃતિ કે જેણે આપણા ભારતને ભવ્ય અને સમૃદ્ધ જે વારસો આપ્યો છે ને એ ભારતના ભાતીગળ સંસ્કૃતિનો ખૂબ વિકાસ થયો અને પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું અને એનો ભારતીયકરણ કરવામાં આવ્યું અને આજનો છેલ્લો સવાલ કે ભારતીય બંધારણ ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે ભારતીય બંધારણમાં કેટલીક ફરજો છે તેના વિશે જણાવો કહેવાય છે કે આપણા ભારતના બંધારણના અનુચ્છેદ એકાવન કમાં એટલે કે છ જ અને ટમાં એટલે કે છ સાત અને નવ કે જેની અંદર આપણા ભવ્ય અને આપણા જે સાંસ્કૃતિક વારસો છે તેની આપણી કેટલીક ફરજો બતાવી છે એ ફરજો વિશે ચર્ચા કરીએ સૌ પ્રથમ આપણી ફરજ છે કે આપણા જે સમૃદ્ધ આપણો જે સંસ્કૃતિ છે આપણો જે વારસો છે એનું અવશ્ય મૂલ્ય જાણવું અને એમનું મૂલ્ય સમજી એની આપણે જાળવણી કરવી આપણા દેશના જંગલો તળાવો નદીઓ સરોવરો વન્ય પશુ પક્ષી સહિત તમામ કુદરતી પર્યાવરણનું જતન કરવું અરે સંવર્ધન કરવું એને જાળવવા અને અનેક જીવો પ્રત્યે આપણે દયા દાખવવી આપણા દેશની જે જાહેર મિલકતો છે તેનું આપણે રક્ષણ કરવું અરે હિંસાનો સંપૂર્ણપણે ત્યાગ કરવો ભગવાન સ્વામિનારાયણે પણ કીધું છે અહિંસા પરમો ધર્મ અહિંસા જ સૌથી મોટો ધર્મ છે આપણા જે સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાન આપણા જે પ્રાચીન સ્મારકો છે ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય ધરાવતા જે સ્થળો છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એનું જતન થાય એ આપણા સૌની ફરજ છે અને ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા પવિત્રતા સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે અહીંયા આપણે પહેલું ચેપ્ટર પૂરું કરીએ છીએ આવતીકાલથી બીજું ચેપ્ટર શરૂ કરીશું અને હા મિત્રો અમારી આ સેવક એજ્યુકેશન ચેનલ કે જે તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલમાં વિવિધ અપડેટ મેળવવા માટે આ બે લાયકન દબાવવાનું ના ભૂલતા થેન્ક યુ